કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલ આપણે પાના નંબર 58 સુધી પાઠ 8 દશક અને એકમ વિશે જોઈ ગયા હતા. આજે આપણે પાના નંબર 59 ઉપર બંગડી ફેંકની રમત વિશે જોવાનું છે. તમને આપેલી છે અહીંયા બંગડી ફેંકની રમત, એમાં તમને એ ચોરસ દેખાય છે એની અંદર કેટલાક ટપકા કરેલા છે, કેટલાક લીલા રંગના છે અને કેટલાક લાલ રંગના છે. અહીં તમે જુઓ કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. અહીં તમને આ કર્મા દેખાય છે અને અહીંયા આયુષ છે, બંને શું કરે છે તો બંગડી ફેંકની રમત રમે છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે, અહીં ટપકા આપેલા છે એની અંદર બંગડી ફેંકે છે. દરેક મોટું લાલ ટપકું 10 અંક બરાબર છે અને દરેક નાનું લીલું ટપકું 1 અંક બરાબર છે. હવે આ બંગડી ફેંકે છે તો જે બંગડીની અંદર જેટલા ટપકા આવે છે તો એ ટપકા જો લાલ અંક લાલ કલરના આવ્યા હોય તો લાલ કલરના ટપકા છે એ 10 અંકના છે અને લીલા ટપકા છે એ 1-1 અંકના છે. બંગડીની અંદરના ટપકા તો આપણે જોઈએ તો બંગડીની અંદર કયા ટપકા આવેલા છે તો લાલ કલરના છે 1, 2, 3 અને 4 ટપકા છે અને લીલા છે કેટલા છે 1, 2, 3 અને 4. તો હવે અહીંયા જો કે બંગડીની અંદર કુલ થઈને કેટલા ટપકા એટલે કે કુલ કેટલા અંક આવ્યા તો તમને અહીં કરેલું છે કે ટપકા છે તો લાલ ટપકા છે 4 છે તો 4 બરાબર એટલે કે 10 અંકના છે એટલે કેટલા થશે તો આપણે અગાઉ જોયા તો કે 4 × 2 = 40 આપણે 10 અંક છે એટલે કે 1 અંકના 10 એટલે 4 ટપકાના કેટલા થશે 40 અને લીલા ટપકા છે 1-1 અંક બરાબર છે એટલે 1, 2, 3 અને 4 તો કુલ અંક એના કેટલા થશે 40 અને 4 એટલે 40 વત્તા 4 = 44. તેથી કર્માને કેટલા અંક મળ્યા 44. તેઓ 2 વાર બંગડી ફેંકે છે અને અહીં તેમના અંકો તમને અહીં લખેલા આપ્યા છે. જો પહેલો છે એ કર્મા ફેંકે છે ત્યારે એને 44 અંક મળે છે અને આયુષ ફેંકે ત્યારે તેને 13 અંક મળે છે એટલે એ બંનેમાંથી વિજેતા કોણ થશે તો તમે બેના અંક જો તો બેના બેમાંથી વધારે અંક કોના છે તો કર્માના એટલે વિજેતા એટલે કે જીતશે કોણ તો કે કર્મા. પછી બીજો દાવ ફેંકે છે ત્યારે કર્માને 16 અંક મળે છે અને આયુષને 32 અંક મળે છે તો તમે બેના અંક જોશો એટલે ખબર પડશે તો બેમાંથી કોને વધારે છે તો આયુષને એટલે બેમાંથી વિજેતા કોણ થશે તો કે આયુષ. હવે જુઓ પાના નંબર 60 પર અહીં તમને એક બોર્ડ આપેલું છે એમાં પણ આવા લીલા અને લાલ ટપકા કરેલા છે. એની અંદર તમારે તમારા મિત્ર સાથે બંગડી ફેંકની રમત રમવાની છે. તમારાને આ બોર્ડ છે એની અંદર તમારે બંગડી ફેંકવાની છે અને પછી એની અંદર જે અંકો આવે જેટલા ટપકા આવે એ ગણીને અહીં તમારા અંક લખવાના છે અને અહીંયા તમારા મિત્રના અંક લખવાના છે જેમ આગળ આપણે જોયું એવી રીતે. પછી બેના અંક જોવાના છે, જેના વધારે અંકો એ શું થશે વિજેતા થશે એનું નામ તમારે અહીં લખવાનું છે. એવું તમારે તમારા મિત્રની સાથે રમવાનું છે. દાખલા તરીકે જો તમે બંગડી ફેંકી આપણે અહીંયા જોઈએ કે બંગડી તમે ફેંકો છો એની અંદર તમને 2 લાલ ટપકા મળે છે અને બાકી 1, 2, 3 અને 4 એ લીલા ટપકા મળે છે તો તમારા અંક છે કેટલા થશે તો 2 લાલ ટપકા છે એ કેટલા અંકના છે તો 1 લાલ ટપકું 10 અંકનું છે અને તમને લાલ ટપકા મળ્યા છે 2 એટલે કે 10 ને 10 = 20 અને 4 લીલા ટપકા છે 1, 2, 3 અને 4 1-1 અંકના છે એટલે કે 10 ને 10 = 20 અને 20 ને 4 = 24 તો તમને કેટલા અંક મળશે 24. તો તમારે અહીંયા લખવાનું છે, અહીં લખેલું છે મારા અંક તેમાં લખવાનું છે 24. હવે ધારો કે તમારા મિત્રોએ બંગડી ફેંકી છે અહીં આપણે કરીએ તો એને લાલ ટપકા કેટલા મળે છે 3, 1, 2 અને 3 અને લીલા ટપકા કેટલા મળે છે 4 મળે છે તો 1 લાલ ટપકું 10 અંક બરાબર એટલે કે 10, 10 અને 10 તો 10 ને 10 = 20, 20 ને 10 = 30 ને 1-1 છે 1-1 લીલા ટપકા છે કેટલા અંકના છે 1-1 અંકના છે એટલે 30 ને 4 કેટલા થશે 34 અહીંયા લખીએ 34. હવે 2 અંક તમે જુઓ તો 2 માંથી વધારે કોના થયા તો 34. તો આ 34 વાળો કોણ છે તો તમારા મિત્ર છે તો વિજેતા કોણ બનશે તમારા મિત્ર. તો અહીં લખવાનું છે કે મારા મિત્ર. એવી રીતે તમારે તમારા મિત્ર સાથે બંગડી ફેંકીને રમત રમવાની છે અને અહીંયા તમારા અંકો લખવાના છે. હવે જુઓ તમને એક વાર્તા આપેલી છે વાંસળીવાળો અને ઉંદર. અગાઉ આપણે કલ્લોલની ચોપડીમાં પહેલો પાઠ હતો વાંસળીવાળો અને ઉંદર એ સમજી ગયા હતા એના જેવો અહીંયા એ થોડો અલગ આપેલો છે એને આપણે જોઈએ.
તમને અહીં ચિત્ર દેખાય છે, વાંસળી અહીંયા કેટલા બધા ઉંદર છે દેખાય છે ને? તો અહીંયા એક રાજા છે, એ કહે છે કે મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે, દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. એમ કે છે જે કોઈ પણ આ બધા ઉંદરને ટોપલીની અંદર ભરી દેશે તો જેટલા ઉંદર પકડશે એટલા બરાબર હું એને એટલા સોનાના સિક્કા આપીશ. ત્યાં એક વાંસળી વાળો આવે છે અને કહે છે કે હું તે કરીશ, એમ કે છે હું આ બધા ઉંદરને ટોપલીની અંદર ભરી દઈશ. તો રાજા કહે છે શું વાંસળી વડે તું કરીશ? એમ કે છે કે તું વાંસળી વગાડીને બધા ઉંદરને ટોપલીની અંદર ભરી દઈશ? તો પછી જો તમને ચિત્ર દેખાય છે, વાંસળી વાળો શું કરે છે? તો વાંસળી વગાડે છે અને બધા ઉંદર ક્યાં થઈ જાય છે? બધા ઉંદર તેની પાછળ પાછળ દોડતા ટોપલીની અંદર બેસી જાય છે. અને પછી તે રાજા પાસે જાય છે અને કહે છે કે મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. એમ કે છે મને મારું ઇનામ આપો, મેં ટોપલીની અંદર 80 ઉંદર પકડ્યા છે. તો રાજા કહે છે પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? એમ કે છે આ ટોપલીની અંદર તે ઉંદર તો પકડ્યા છે પણ તે ગણ્યા કેવી રીતે? હવે વાંસળી વાળો બોલે છે કે સહેલું છે, મેં આ કાળ વાપર્યા. એમ કે છે કે ઉંદર પકડવા મેં શું કર્યું હતું કે આવા કાળનો ઉપયોગ કર્યો છે. મેં જ્યારે એક ઉંદર ગણ્યો અને એક કાળ એટલે કે એક અંક વાળું આવું મારા ખિસ્સામાં મેં મૂક્યું. જ્યારે એક ઉંદર પકડ્યો ત્યારે શું કર્યું હતું કે એક અંક લખેલો એવો જે કાળ હતો એ મારા ખિસ્સાની અંદર મેં મૂક્યો. એક ઉંદર માટે એક કાળ, તો બે ઉંદર માટે આવા બે કાળ એણે મૂક્યા. તો તમને અહીં કેટલા કાળ આપેલા છે તો એ કેટલા ઉંદર માટે છે એવું તમને પૂછેલું છે. તો તમે અહીંયા ગણો જોઈએ તો કેટલા ઉંદર માટે હશે કાળ? 1, 2, 3, 4, 5 અને 6. તો આ કાળ કેટલા ઉંદર માટે છે? તો કેટલા ઉંદર માટે છે? 6 ઉંદર માટે. મારા ખિસ્સામાં જ્યારે 10 કાળ થયા ત્યારે મેં આ એટલે કે 10 અંક વાળું આવું કાળ તેની સાથે બદલી દીધું. જ્યારે એમ કે છે કે આવા 10 કાળ થયા ત્યારે મેં 10 કાળની જગ્યાએ શું કર્યું હતું કે આવું 10 અંદર જે અંક લખેલો હતો એવું કાળ મેં મારા ખિસ્સાની અંદર મૂકી દીધું. તો તમને અહીં દેખાય છે કે આ 5 અને આ 5 બરાબર 10. જ્યારે 10 કાળ આવા થયા ત્યારે એણે આવું પીળા રંગનું એની અંદર 10 લખેલા છે એવું કાળ એના ખિસ્સાની અંદર રાખ્યું. જ્યારે 7 ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાળ હતા. પહેલા 10 હતા તો ત્યારે એણે એક આવું કાળ મૂક્યું. પછી 7 વધારે ઉંદર આવે છે એટલે એ તો 7 છે એ 10 અંક ન થાય ત્યાં સુધી 10 અંકવાળું આવું કાળ મૂકી શકે નહીં. એટલે 7 ઉંદર આવે છે ત્યાં સુધી એણે એક એક અંકવાળું આવું કાળ મૂક્યું. એટલે એની પાસે કુલ કેવા કાળ થયા જો? તો કે એક એક અંકવાળા 7 અને 10 અંકવાળું 1. એટલે કે 10 ને 7 કેટલા થશે? 17. એટલે 17 ઉંદર માટે એની પાસે આવા કાળ થયા. હવે જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાળ હશે? તેણે આવા આટલા અંક સુધી ગણ્યા ત્યારે એના ખિસ્સામાં કયા કયા કાળ હશે આપણે અહીંયા કરવાના છે. તો તમને પહેલું કરેલું આપેલું છે કે 23 છે તો 20 ને 3 23 થાય. એટલે 23 છે એમાં 3 છે એકમના અંક ઉપર છે એટલે કે એક એક નું કાળ દોરવાનું છે. તો એક એક અંકના કેટલા કાળ થશે? 3. તમને અહીં દેખાયેલા છે 1, 2 અને 3. અને 2 છે એ દશકમાં છે એટલે દશકના કાળ એટલે કે 10 10 અંકવાળા કેટલા થશે? 2. તો તમને અહીંયા 2 દોરેલા છે. એવી રીતે હવે આપણે 47 નું કરવાનું છે. તો 47 છે એમાં 7 છે કયામાં છે? તો કે એકમના અંક ઉપર છે. તો આપણે 7 છે એક એક અંકવાળા દોરવા પડે. આપણે 7 એક એક અંકવાળા દોરીએ. અને હવે દશકના અંકમાં તમે જુઓ તો કેટલા છે? 4. તો 10 10ના અંકવાળા કેટલા કાળ દોરવા પડે? 4. તો આપણે 10 10ના અંકવાળા 4 કાળ દોરીએ. 1, 2, 3 અને 4 એની અંદર આપણે લખીએ 10 10. પછી છે 55. તો 55 છે એમાં એકમના અંક ઉપર છે 5 એટલે એક એક અંકવાળા 5 અને 10 10ના અંકવાળા પણ 5 દોરવાના છે. તો પહેલા આપણે એક એક અંકવાળા દોરીએ કેટલા છે? 5. 1, 2, 3, 4 અને 5 એની અંદર લખીએ 1 1. અને દશકના અંકમાં છે 5 એટલે 10 10 અંકવાળા કેટલા કરવાના છે? 5. 1, 2, 3, 4
અને પાંચ એની અંદર લખીશું દસ દસ. પછી છે ત્રેસઠ. ત્રેસઠ માં એકમના અંક ઉપર છે ત્રણ, એટલે એક એક અંક વાળા ત્રણ કાળ અને દશક વાળા છ, બે અને ત્રણ. આની અંદર લખીશું એક એક અને દશકના અંક વાળા છ. એક બે ત્રણ ચાર પાંચ અને છ, એની અંદર લખીશું દસ. તમે જુઓ એટલે અહીં થઈ જાય કે દસ 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 એવી રીતે છ વાર કરી, એટલે દસ છક સાઠ, સાઠ ને ત્રણ ત્રેસઠ. પછી છે બોતેર. તો બોતેર છે એમાં એકમના અંક ઉપર બે, એટલે એક એક અંક વાળા બે કાળ અને દશકના અંક ઉપર સાત, એટલે દસ દસ વાળા સાત કરવાના છે. બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એની અંદર લખીએ દસ દસ. પછી છે એસી. તો અહીંયા એકમના અંક ઉપર તો ઝીરો છે, એટલે એક એક અંક વાળું એક બનશે, તો કે ના, એટલે એક એક અંક વાળું એક કાર્ડ લખવાનું કરવાનું નથી. અને દશકના અંકમાં છે આઠ, એટલે દસ દસ ના અંક વાળા કેટલા કાર્ડ બનશે? આઠ. તો આપણે અહીંયા દસ દસ ના અંક વાળા આઠ કાર્ડ દોરીએ. એની અંદર લખીએ દસ. હવે જુઓ પાને નંબર ત્રેસઠ ઉપર, જ્યારે વાંસળી વાળાએ કહ્યું હતું કે મેં એસી ઉંદર પકડ્યા છે, એટલે રાજા પાસે સોનાના સિક્કા માંગે છે. રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા અને એ ગણે છે. તો શું કહે છે? કે આ એસી સિક્કા નથી. જ્યારે ગણવા બેસે છે તો કહે છે આ તો એસી સિક્કા નથી. હવે શું થયું હશે તેનું અનુમાન કરી શકો છો? આપણે એ જોઈએ કે એસી સિક્કા નથી એવું એને કેવી રીતે ખબર પડી. તો આપણે કાર્ડ આગળ ગણ્યા હતા ને, એણે દસ દસની સોનાની સોનાના સિક્કાની ઢગલી કરે છે. જ્યારે દસ સોનાના સિક્કા થાય ત્યારે એક કાળ આવું દસ અંકનું મૂકે છે. તો આપણે અહીંયા ગણીએ તો કેટલી ઢગલીઓ થઈ છે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો સાત ઢગલી જ થઈ છે. આઠ થયું હોય તો એસી થાય, પણ અહીંયા તો સાત છે, એટલે કેટલા થયા? સિત્તેર સિક્કા. અને છૂટા કેટલા પડ્યા છે? તો અહીંયા જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અને એના હાથમાં છે આઠ, એટલે કેટલા થયા? સિત્તેર ને આઠ અઠ્યોતેર સિક્કા થયા. તો એસી માં કેટલા સિક્કા ખૂટ્યા? બે સિક્કા, એટલે એસી સિક્કા એની પાસે નથી. તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો. હવે જો અહીં શું થાય છે, તો વાંસળી વાળો છે એ પાછો રાજા પાસે જાય છે. એને સોનાના સિક્કા હતા, એસી પૂરા આપ્યા નતા, એટલે શું કરે છે, એના ત્યાં જાય છે અને બધા ઉંદરને વાંસળી વગાડીને પાછા બાર ટોપલીની બહાર કાઢી મૂકે છે. હવે જો પાના નંબર ચોસઠ પર, સ્વચ્છ શાળા દિવસ. આજે અમારે શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડી બનાવીશું. દરેક ટુકડીમાં દસ વિદ્યાર્થીઓ રહેશે. શું કહે છે? કે અમારે શાળાની સફાઈ કરવાની છે અને એમાં અમે ટુકડી બનાવીને કરવાના છીએ. તો ટુકડીમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? દસ દસ. અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, અમે જઈએ. ઘસો અને સાફ કરો. હવે આ દસ દસની ટુકડીઓ છે એમાં દેખાય છે તમને, દસ વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને દસ દસની ટુકડીઓ થાય છે ત્યારે એક એ ટુકડી બનાવીને સાફ કરે છે. બધા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા, હવે જો અહીં લખેલું છે કે ધોરણ એક, તો પહેલા ધોરણમાં કેટલી સંખ્યા છે? ત્રેપન. ધોરણ બેમાં બેતાલીસ, ધોરણ ત્રણમાં પાંત્રીસ, ધોરણ ચારમાં ચોપન અને ધોરણ પાંચમાં કેટલી છે? છવ્વીસ. હવે જો દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે? કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? અહીં આપણે લખવાનું છે. અહીં ધોરણ એક છે, તો આપણે આગળ જોયું તો કે ધોરણ એકમાં કુલ કેટલી સંખ્યા હતી? ત્રેપન હતી. તો ત્રેપનમાંથી દસ દસની કેટલી ટુકડી બને? તો ત્રેપન કેમ થશે? પાંચડે તગડે ત્રેપન, એટલે કે પચાસમાં ત્રણ નાખીએ ત્યારે ત્રેપન થાય. તો દસ દસની કેટલી ટુકડી બનશે? એટલે કે પાંચ ટુકડીઓ બનશે. અને બાકી કેટલા રહેશે વિદ્યાર્થીઓ? ત્રણ. એવી રીતે ધોરણ બેમાં કેટલી ટુકડીઓ બનશે? એમાં તમને કેટલી સંખ્યા આપેલી છે? બેતાલીસ આપેલી છે, એટલે કે બેતાલીસ છે, એટલે કે ચાલીસ વત્તા બે કરીએ ત્યારે બેતાલીસ થાય.
એટલે કે 40 છે એટલે 10 10 ની 4 ટુકડીઓ બને એટલે કે અહીંયા 4 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે 2 પછી ધોરણ 3 માં તો ધોરણ 3 માં કેટલા છે 35 છે તો 35 માંથી 10 10 ની કેટલી ટુકડીઓ બનશે તો 3 અને બાકી કેટલા રહેશે 5 પછી ધોરણ 4 તો એમાં 54 છે એટલે કે 50 વત્તા 4 કરીએ ત્યારે 54 થાય તો 10 10 ની 5 ટુકડીઓ બને અને 4 વિદ્યાર્થીઓ બાકી રહેશે પછી છે ધોરણ 5 તો એમાં 26 વિદ્યાર્થીઓ છે તો 26 છે એટલે કે 20 વત્તા 6 બરાબર 26 એટલે કે 10 10 ની ટુકડીઓ 2 અને બાકી રહેશે 6 વિદ્યાર્થીઓ બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો હવે આપણે એ જોઈએ કે બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે તો બાકી રહેલા વિદ્યાર્થીઓને આ બાજુ છે તો આપણે એને ગણીએ તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે તો 3 ને 2 5 5 ને 5 10 10 ને 4 14 14 ને 6 20 તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા 20 બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય તો આપણે બાકી રહેને એની સંખ્યા કેટલી આવી 20 આવી તો 20 માંથી હવે 10 10 ની ટુકડી બનાવી શકાશે કે નહીં બનાવી શકાય તો કે હા તો કેટલી બનાવી શકાય 2 એટલે કે 10 2 20 થાય એટલે 10 10 ની 2 ટુકડીઓ બનાવી શકીએ તમારે તમારી શાળાની 10 10 ની ટુકડીઓ તમારા મિત્રો સાથે આવી રીતે બનાવવાની છે અને કરવાનું છે